गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय की अंदर आप सबनों हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल ने अपने फिजिक्स सब्जेक्ट नो अभ्यास कर रहा है। तो लास्ट टाइम आप चैप्टर नंबर 10 की अंदर ए अमुक दाखलाओं ने थीअरी जोई थी, जेम आप लास्ट टाइम श्यांता स्निग्धता आ टॉपिक करियो हतो। हवे ए टॉपिक नी आगळ वधीए तो नवो छे टॉपिक स्टॉक्स नो नियम। खूबज अगत्यनो टॉपिक स्टॉक्सनो नियम। स्टॉक्सनो नियम शू छे ए समझिए। तो ज्यारे कोई तरलनी अंदर कोई गोळाकार पदार्थ गति करे छे, एटले आ तरलनी अंदर आ एक तरल छे अथवा प्रवाही छे, समझो तरल नहीं पण हवे प्रवाहीनी वात करीए। तो आ प्रवाहीनी अंदर ज्यारे कोई एक गोळाकार पदार्थ गति करे छे जेनी त्रिज्या छे a, त्यारे शू थशे? तो एनी संपर्क में रहेलू स्तर एनी साथे आगर धसराशे, एटले आ स्तर प्रवाहीनू ए आगर धसराशे, एटले आगर गति करशे, जेना कारणे आ स्तर आगर गति करे अने एना पछीनू स्तर अहीं ज रहे छे। एनो मतलब बे स्तरो एकबीजा वच्चे, बे स्तरो वच्चे ए घर्षण बळ लागशे। एटले शुं छे? गोळाना संपर्कमां रहेलू स्तर नीचे धसड़ाय छे, तो एनी बाजू में रहेला स्तर अने आ स्तर वच्चे शू उद्भवशे? घर्षण उद्भवशे, जेना कारणे आ गोळा उपर तेना वेगनी विरुद्ध दिशा में एक बळ लागशे, श्यांता बळ। ए बळ ए स्टॉक्स नामना वैज्ञानिके आप्युं अने ए सूत्रने ज कहेवाय छे स्टॉक्सनो नियम। तो ए बळ केटलुं हशे? तो 6πηAV जेटलुं हशे, ज्यां आगळ ए छे पदार्थनी त्रिज्या, वी छे पदार्थनो वेग। एटले आम आ जे बळ छे ए एना वेगनी विरुद्ध दिशामां अने एना वेगना समप्रमाणमां हशे। एटले जेटलो वेग वधारे एटलुं आ बळ वधारे हशे, अने कई दिशामां हशे? एना वेगनी विरुद्ध दिशामां। आ पदार्थ उपर लागता बीजा बळ लखीए तो एक बळ छे वजन बळ, અને બીજું કોઈપણ પ્રવાહીની અંદર પદાર્થને દુબાડો એટલે એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે, જેને ઉપર તરફ ધકેલે FB। એટલે બીજા બળો પદાર્થ પર લાગતા કુલ બળો લખીએ, પદાર્થ પર લાગતા બળો, તેમાં પહેલું બળ છે આ શ્યાંતા બળ, બરાબર, બીજું બળ ઉત્પ્લાવક બળ। ઉત્પ્લાવક બળ FBનું સૂત્ર આવે ρFVg। ρF એટલે જે તરલ છે એટલે જે ફ્લુઇડ છે, જે પ્રવાહી છે એની ઘનતા, તો એની ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ। વી ડૂબેલા પદાર્થનું કદ, આખો પદાર્થ ડૂબી ગયો છે તો આખો પદાર્થનું કદ કેટલું હશે? ગોળો છે એટલે 4/3πr³ થાય, અને ત્રિજ્યા એ છે એટલે આ થશે ઇન્ટુ જી, આ ઉત્પ્લાવક બળ આવ્યું। એ જ રીતે ત્રીજું બળ લખીએ તો એ છે વજન બળ। તો વજન બળ કેટલું છે? તો વજન બળ બરાબર mg થાય, દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ, પદાર્થની ઘનતા રો લઈએ અને પદાર્થનું કદ વી, પદાર્થનું કદ શું લખાશે? 4/3πr³ એટલે 1³ લખાશે। આ થયું એના પર લાગતું ત્રીજું બળ। હવે પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલું થશે? તો બધા બળોનો સદિશ સરવાળો કરવાનો। તો પદાર્થની ગતિ નીચે તરફ જાય છે, થાય છે, એટલે નીચે તરફનું બળ પ્લસ એટલે W+, અને બાકીના બે શું આવશે? માઇનસ। તો W કેટલું છે? ρ×4/3πa³g। FB કેટલું છે? σ×4/3πa³g, અને FV કેટલું છે? 6πηAV। હવે શું થશે? પદાર્થ જેમ જેમ નીચે ગતિ કરશે એમ એનો વેગ વધે, વેગ વધે એટલે આ બળ વધે, એટલે ઉપર તરફ લાગતું બળ વધે, ઉપર તરફ લાગતું બળ વધે એટલે પરિણામી બળ શું થાય? ઘટે। એટલે અમુક સમય બાદ, અમુક સમય બાદ પદાર્થ પર લાગતું પરિણામી બળ ઝીરો થશે। પદાર્થ પર લાગતું પરિણામી બળ ઝીરો થયું એટલે પ્રવેગ ઝીરો થયો, પ્રવેગ ઝીરો થયો એટલે વેગમાં ફેરફાર ઝીરો થઈ ગયો, એટલે હવે વેગ બદલાશે નહીં। એટલે શરૂઆતમાં એને મુક્ત કરીએ તો વેગ ઝીરો હશે, એમાંથી વધ્યો વધ્યો વધ્યો, વેગ વધવાને કારણે આ બળ વધ્યું, એટલે એક સમયે વેગ કેવો થઈ ગયો? અચળ। તો જે અંતિમ અચળ વેગ મળે છે એને કહેવાય ટર્મિનલ વેગ। એટલે જ્યારે v=vt ટર્મિનલ વેગ થાય,
ફરીથી સમજાવું, આ પદાર્થને તમે થી મુક્ત કરશો એટલે પહેલા વેગ 0 હશે, મુક્ત કર્યો એટલે પછી ધીમે ધીમે વેગ વધશે વધશે અને અમુક સમય બાદ અચળ થઈ જશે. એ વેગને શું કહેવાય? અચળ વેગને, છેલ્લા અચળ વેગને ટર્મિનલ વેગ. તો જ્યારે v બરાબર vt હોય ત્યારે એના પર લાગતું પરિણામી બળ શું હશે? 0 હશે. પરિણામી બળ 0 એટલે પ્રવેગ 0 અને પ્રવેગ 0 એટલે વેગમાં ફેરફાર થવાનો બંધ થઈ ગયો. તો આ પરિણામી બળ બરાબર શું લઈ લઈએ? 0. અને આ જે v છે એના બરાબર શું મૂક્યા આપણે? vt. તો આ vt નું સૂત્ર શોધવાનું છે તો એને ડાબી બાજુ લઈ જઈએ તો શું થશે? 6 pi eta a vt is equal to, આ બે પદમાંથી શું કોમન નીકળશે? કોમન કાઢીએ તો 4 by 3 pi a ક્યુબ g આ કોમન નીકળશે અને rho minus sigma આ રહી જશે. હવે vt નું સૂત્ર લાવવાનું છે તો pi કેન્સલ થશે બંને તરફથી, તો vt બરાબર શું થશે? 4 by 3 6 પણ અહીં આવશે, a ક્યુબ g ડિવાઇડ બાય eta a rho minus sigma. તો 2 2 4 અને 3 2 6 3 3 9 એટલે 2 by 9 a a square g by eta rho minus sigma. આ ટર્મિનલ વેગનું સૂત્ર એટલે અંતિમ વેગ આ પદાર્થનો આટલો હશે. એટલે કોઈ પણ ગોળાકાર પદાર્થને તરલની અંદર મુક્ત કરશું તો અંતિમે આટલા વેગથી ગતિ કરતો રહેશે એટલે વેગ એનો અચળ થઈ જશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ સૂત્રની તરાવણી ખૂબ જ અગત્યની અને આ છે આ જે એના પર લાગતું શંકાબળનું સૂત્ર છે એ જ છે સ્ટોક્સનો નિયમ. બરાબર. ચાલો હવે એના ઉપરથી છે દાખલો, ઉદાહરણ નંબર 10.10. ઉદાહરણ નંબર 10.10. એક ટાંકીમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા 2 મિલીમીટર ત્રિજ્યાના, એટલે ત્રિજ્યા એ કેટલી છે? 2 મિલીમીટર. એક કોપર બોલનો અંતિમ વેગ, અંતિમ વેગ એટલે ટર્મિનલ વેગ 6.5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં થશે 10^-2 મીટર પ્રતિ સેકન્ડ અને આ મીટરમાં થશે -3 મીટર. તેની શ્યાનતા ગણો, તેલની શ્યાનતા ગણવાની છે. તેલની ઘનતા એટલે તરલની ઘનતા એને આપણે સિગ્મા કહીએ 1.5×10³ કેજી પર મીટર ક્યુબ અને તાંબો એટલે જે પદાર્થ છે એની ઘનતા આપણે રો કહીએ તો એ થશે 8.9×10³ કેજી પર મીટર ક્યુબ. તો સૂત્ર વાપરીએ ટર્મિનલ વેગનું, 2/9 a² g/eta રો માઇનસ સિગ્મા. તો આપણે શોધવાનું છે ઈટા, તો ઈટા બરાબર શું થશે? 2/9 a² g/vt વીટી રો માઇનસ સિગ્મા. તો 2/9 a² 2નો વર્ગ કેટલો થશે? 4, -3 ઘાતનો વર્ગ 6, જી 9.8, ટર્મિનલ વેગ 6.5×10^-2 રો માઇનસ સિગ્મા. 8.9 - 1.5 કરીએ તો કેટલો આવશે? 7.4 આવશે. 7.4×10³ તો ગુણાકાર કરીએ ×9.8×4×2/9/6.5 તો એ જવાબ થશે 9.91×10^2 ઉપર જશે એટલે 5 એટલે -1. આટલું શ્યાનતા આવશે પાસ્કલ સેકન્ડ શ્યાનતા ગુણાંક, અથવા તો એને તમે પોઇઝીલી પણ લખી શકો. ચાલો નેક્સ્ટ ટોપિક કરીએ. તો તમે જોયું હશે જ્યારે તરલ ધીમે વહન પામતો હોય, તમે નળ ધીમેથી શરૂ કરો તો પાણી ધીમે ધીમે નીચે પડશે એટલે એ જે વહન છે સ્થાયી વહન છે. જ્યારે નળને ફાસ્ટ કરી દેશો તો ગમે એ દિશામાં પાણી જવા લાગશે એટલે વહન પ્રક્ષુબ્ધ બની જશે, અસ્થાયી બની જશે. એટલે જેમ જેમ વેગ વધે તેમ તેમ વહનનો પ્રકાર બદલાય છે. તો વહનનો પ્રકાર કેવા પ્રકારનો છે?
आ तरलनुं वहन केवा प्रकारनुं थाय छे ए जाणवा माटे रेनॉल्ड नामना वैज्ञानिके एक अंक विकसाव्यो जे अंकनी गणतरी उपरथी तमे कही शको के आ तरलनुं वहन केवा प्रकारनुं छे एने कहेवाय रेनॉल्ड अंक। तो रेनॉल्ड अंक आ रीते शोधाय रो वी डी बाय ईटा, ज्यां रो तमारा तरलनी घनता, वहता तरलनी घनता, वी तरलनो वेग, डी नड़ीनो व्यास अथवा तो नड़ीनु परिमाण, એટલે જેમાંથી વહે છે તે નળીનો વ્યાસ, અને ઈટા એ શ્યાનતા ગુણાંક। તો આના ઉપરથી આ એક નંબર છે, નંબર છે એટલે ખાલી સંખ્યા છે 5000-10000 આવી રીતે, એટલે એને કોઈ એકમ નથી, એટલે પરિમાણ રહિત આવશે, યાદ રાખજો પરિમાણ રહિત। હવે આની કિંમત જ્યારે 1000 કરતાં ઓછી હશે ત્યારે તમારું વહન એ સ્થાયી વહન થશે। કેવું થશે? સ્થાયી વહન। જ્યારે એની કિંમત એ 1000-2000 વચ્ચે હશે, 1000-2000 વચ્ચે, ત્યારે એ વહન એ અસ્થાયી થશે। અને જ્યારે એની કિંમત એ 2000 વધુ હશે ત્યારે એ વહન એ પ્રક્ષુબ્ધ અથવા તો વમળયુક્ત થશે। એટલે આની કિંમત કેટલી મળે એના ઉપરથી તમે કહી શકો કે જે તરલનો વહન થાય છે એ કેવા પ્રકારનું છે। એટલે જો તરલનો વેગ વધે તો રેનોલ્ડ અંક વધે, અને રેનોલ્ડ અંક જો 1000 વધી ગયો તો એ વહન સ્થાયી રહેતું નથી। તો વેગના જે મહત્તમ મૂલ્ય સુધી એ વહન સ્થાયી રહે છે તે વેગના મહત્તમ મૂલ્યને કહેવાય ક્રાંતિ વેગ। શું કહેવાય એને? ક્રાંતિ વેગ। તો ક્રાંતિ વેગ તમે કેવી રીતે ગણી શકો? તો વીનું સૂત્ર શું હશે? આર ઈ ઈટા ડિવાઈડ બાય રો ડી, અને આર ઈની કિંમત મહત્તમ કેટલી લઈ શકાય? 1000। એટલે જ્યાં સુધી આ 1000 છે ત્યાં સુધી આ મળતા વેગના મૂલ્યને શું કહેવાય? ક્રાંતિ વેગ। એટલે જે તરલના તરલના જે મહત્તમ વેગ સુધી તરલનું વહન એ સ્થાયી રહેતું હોય એને કહેવાય ક્રાંતિ વેગ। શું કહેવાય એને? ક્રાંતિ વેગ। તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે। હવે નેક્સ્ટ ટોપિક તરફ વધીએ, એ ટોપિકનું નામ છે પૃષ્ઠતાણ। ટોપિકનું નામ છે પૃષ્ઠતાણ। તો પૃષ્ઠતાણ ક્યાં આગળ હોય એ સમજજે। તો હંમેશા પૃષ્ઠતાણ મુક્ત સપાટી આગળ હોય। મુક્ત સપાટી કોને કહેશું? તો હવાના સંપર્કમાં રહેલી, હવાના સંપર્કમાં રહેલી સપાટીને મુક્ત સપાટી કહે છે। તો ધારો કે આ એક બૂંદ છે, બૂંદ એટલે અંદર પાણી હશે, તો આમાં કેટલી સપાટી છે? બે, એક અંદરની એક બહારની। કોણ હવાના સંપર્કમાં છે? તો ફક્ત બહારની, એટલે એક જ મુક્ત સપાટી, એટલે બૂંદ માટે મુક્ત સપાટી એક। જ્યારે પરપોટાની વાત કરીએ તો પરપોટામાં અંદર પણ હવા બહાર પણ હવા, એટલે અંદરની સપાટી પણ હવાના સંપર્કમાં, બહારની પણ હવાના સંપર્કમાં, એટલે એમાં મુક્ત સપાટી કેટલી આવશે? બે આવશે। હવે શું થશે આની અંદર એ સમજો। તો આ ધારો કે અહીં આગળ તરલ છે, તરલના દરેક અણુઓ એકબીજાને આકર્ષે, એટલે ધારો કે અહીં રહેલો કોઈ અણુ વિચારીએ તો એને એની ચારે તરફ રહેલા અણુઓ એ આકર્ષે, બધાનું આકર્ષણ બળ સમાન હશે તો પરિણામી આકર્ષણ બળ શૂન્ય થશે। એટલે આના પર, આની ફરતે આટલા ત્રિજ્યાના ગોળામાં રહેલા બધું અણુઓ એને આકર્ષે, જેનું પરિણામી આકર્ષણ બળ શું થશે? ઝીરો થશે। પરંતુ જો અણુ સપાટી પર હશે તો એને આકર્ષવા માટે ફક્ત આ જ અણુઓ હશે, એટલે ઉપર તો કોઈ અણુ નથી, એટલે એના પર આકર્ષણ બળ હવે નીચે તરફ હશે, એટલા માટે ઉપર રહેલા અણુઓ નીચે આવવાનો પ્રયત્ન કરશે। એટલે ઉપરની સપાટી આગળ, જે સપાટી મુક્ત છે ત્યાં આગળ એ અણુઓની સંખ્યા ઘટશે। શું થશે? અણુઓની સંખ્યા ઘટશે, અણુઓની સંખ્યા ઘટશે, એટલે આ બે અણુઓ એકબીજાને પોતાની તરફ ખેંચશે વચ્ચેની જગ્યા પૂરવા માટે।
तो जेना कारणे आ जे सपाटी छे खेंचायेली देखाशे तो ए सपाटी पर रहेला तणाव बळ ने कहेवाशे पृष्ठ ताण। हवे एने गणतरी करवा माटे केवी रीते व्याख्यायित करीशुं तो धारो के अहींया आ तरलनी सपाटी पर आ तरल छे जेनी आ सपाटी छे एना पर एक काल्पनिक रेखा विचारीए तो ए रेखा पर रहेला अणुओं पर बंने तरफना अणुओं बळ लगाड़शे एटले परिणामी बळ झीरो थशे। परंतु जो आ काल्पनिक रेखा छेड़ा आगर विचारीए अहींया आगर आ रेखा एक्स ने वाय तो एना पर आ तरफना अणुओं बळ लगाड़शे एटले एना पर लागतुं परिणामी बळ शून्य हशे नहीं। आ पी क्यू रेखा पर लागतुं परिणामी बळ ए शून्य थशे ज्यारे एक्स वाय रेखा पर लागतुं परिणामी बळ शून्य थशे नहीं। तो मुक्त सपाटी पर रहेली काल्पनिक रेखा पर एकम लंबाई दीठ लागता बळ ने सपाटीनु पृष्ठ ताण कहे छे। अने पृष्ठ ताण ने सरफेस टेन्शन कहेवाय एटले एने एस वडे दर्शावशुं तो पुष्टाण एस बराबर बळ प्रति लंबाई एकम लंबाई दीठ लागतुं बळ एटले एनो एकम शुं थशे तो बळनो एकम न्यूटन अने लंबाईनो एकम मीटर एटले न्यूटन प्रति मीटर थशे। आ एनो सूत्र थशे। समझायुं? ख्याल आव्यो? तो आ थयुं पुष्टताण बराबर जेने आपणे आ रीते व्याख्यायित करी शकाय। पुष्टताण क्यां होय? मुक्त सपाटी आगळ। एटले केटली मुक्त सपाटी ए गणवानुं रहेशे। जे शू करशे तो पुष्टताण शू करे तो आ सपाटी ने खेंचायेली राखे। खेंचायेली राखे एटले शू करे तो एनुं क्षेत्रफळ घटाडवानो प्रयत्न करे। एटले पुष्टताण सपाटीनुं क्षेत्रफळ न्यूनतम बनावानो प्रयत्न करे छे। केवो प्रयत्न करे? एने सपाटीनुं क्षेत्रफळ न्यूनतम बनावानो ए शू करे? प्रयत्न करे। तेना कारणे जेना कारणे बूंद अथवा परपोटो हमेशा गोळाकार ज होय। कारण के आपेल आपेल सपाटीमांथी आपणे कोई एक आकार बनावानो छे परपोटानो तो सपाटी पर पुष्ठताण हशे जेनुं क्षेत्रफळ न्यूनतम बनावानो प्रयत्न करे। न्यूनतम क्षेत्रफळ ए गोळाकार आकारमां ज होय એટલે ગોળા આકારમાં જ સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ થવાને કારણે પરપોટો કે બૂંદ હંમેશા ગોળાકાર જ હશે। આ રીઝન તમારે સમજવાનું ખૂબ જ અગત્યનું બરાબર। ચાલો પૃષ્ઠતાણને લગતા દાખલાઓ કરીએ। પૃષ્ઠતાણને લગતા દાખલાઓ કરીએ તો પૃષ્ઠતાણ એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ આ ધ્યાનમાં રાખશું। અને જેટલી મુક્ત સપાટી એ બધી મુક્ત સપાટી પર પૃષ્ઠતાણ આવેલા હશે કેટલી મુક્ત સપાટી એ પહેલાં ચેક કરવાની રહેશે। ચલો નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો નંબર 10.17 શું કીધું છે? એક યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોડીને બહાર કાઢેલ છે। એટલે તમે જ્યારે ફનફેરમાં જાઓ છો ત્યારે આ પ્રકારનું એક વસ્તુ ખરીદો છો બબલ બનાવવા માટે એને તમે આમાં ડૂબોડો છો અને બહાર કાઢો છો તો શું થશે? એક આ ભાગ ઉપર એક કપોટી રચાશે। એ કપોટી ખેંચાયેલી હોય એવું દેખાશે કારણ કે એમાં પુષ્ઠતાણ હોય। તો અહીં પણ એવું જ કીધું છે કે એક યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોડીને બહાર કાઢીએ તો તાર અને હલકા સરકતા ભૂજ વચ્ચેની સાબુની પાતળી કપોટી આટલું વજન ટેકવે છે। એટલે જ્યારે યુ આકારના તારને આપણે અંદર બોડીને કાઢશું તો એના પર આવી કપોટી રચાશે બરાબર। કપોટી કપોટીની સપાટી મુક્ત હશે ઉપરની પણ અને નીચેની પણ એટલે આ કપોટી રચાઈ હશે તો આ કપોટી હોય તો આ સપાટી ને આ સપાટી બંને મુક્ત હોય હવાના સંપર્કમાં એટલે પુષ્ઠતાણ બંને સપાટી પર હશે જે શું કરશે આનું ક્ષેત્રફળ ન્યૂનતમ કરવાનો પ્રયત્ન કરશે। એટલે પુષ્ઠતાણને કારણે લાગતું બળ એ ઉપરની દિશામાં લાગશે એ કેટલું હશે? તો પુષ્ઠતાણને કારણે લાગતું બળ એ કેટલું હોય? તો પુષ્ઠતાણને કારણે લાગતું બળ F બરાબર પુષ્ઠતાણ ગુણ્યા લંબાઈ આટલું હશે।
कारण के पृष्ठताण नो सूत्र बड़ भाग्या लंबाई एटले लागतु बड़ केटलो हशे पृष्ठताण गुणिया लंबाई आटलू हशे। हवे एनी बे मुक्त सपाटी होवाने कारणे अहीं पृष्ठताण आपणे 2s लईशुं, आटलू बड़ लागशे पृष्ठताणना कारणे। बे मुक्त सपाटी है ऊपर अने नीचे એટલે કુલ પુસ્તકાણ આપણે આ બળ કેટલું લેવાનું આપણે છે ડબલ લેવાનું છે। હવે આ કપોટી આટલું વજન ટેકવે છે એટલે નીચેની દિશામાં વજન બળ હશે એફ કેટલું તો 1.5×10⁻²⁻ ન્યૂટન। તો સરકતા ભુજની લંબાઈ 30 સેન્ટીમીટર એટલે આની લંબાઈ કેટલી આપી છે 30 સેન્ટીમીટર છે। તો કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે, કપોટીનું પૃષ્ઠતાણ એસ શોધવાનું છે આપણે। તો સંતુલન સ્થિતિમાં ઉપર નીચે લાગતા બંને બળો સમાન હશે એટલે ઉપરનું બળ એફ એસ બરાબર નીચેનું બળ એફ, ઉપરનું બળ એફ એસ કેટલું છે 2s×l અને નીચેનું બળ એફ આપણને આપ્યું છે તો આના પરથી એસ શું થશે એફ ડિવાઈડ બાય 2l। એફ કેટલું છે 1.5×10⁻², 2×l લંબાઈ કેટલી છે 30 સેન્ટીમીટર એટલે 0.3 મીટર થાય। તો 1.5×0.3×2 તો 2.5×10⁻²⁻ ન્યૂટન પ્રતિ મીટર આટલું પૃષ્ઠતાણ કપોટીની સપાટી પર હશે। સિમ્પલ આગળ આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। હવે જુઓ એક ખૂબ અગત્યનો મુદ્દો આ ચોપડીની અંદર નોંધ કરવા જેવો છે, કયો તો આ પૃષ્ઠતાણ જે ખરું એ કેવી રીતે બદલાશે। તો પૃષ્ઠતાણ એ તાપમાન ઉપર આધાર રાખે છે, આ વસ્તુ નોંધ કરીને લખશો, પૃષ્ઠતાણ એ તાપમાન પર આધાર રાખે છે, આ ખાસ અગત્યની વસ્તુ। એટલે તાપમાન બદલાશે તો પૃષ્ઠતાણ પણ શું થશે બદલાશે। અને પ્રવાહીના પૃષ્ઠતાણ તાપમાન સાથે હંમેશા ઘટે છે, આ યાદ રાખવું બરાબર। ચાલો નેક્સ્ટ, બીજો પ્રશ્ન સોલ્વ કરીએ। ઓરડાના તાપમાને સોરી પ્રશ્ન નંબર ઓકે 18મો તો કેન્સલ જ થઈ ગયો છે। ચાલો તો પછી આગળનો ટોપિક લઈએ, બુંદ અને પરપોટા। તો પહેલાં બુંદની વાત કરીએ, તો બુંદની અંદર શું થશે તો આ બુંદ છે ગોળાકાર જેની અંદર પાણી છે, પાણીનું બુંદ છે એટલા માટે પાણી છે। ઉપરની સપાટી મુક્ત છે એટલે ઉપરની સપાટી પર પૃષ્ઠતાણ હશે, પૃષ્ઠતાણ શું કરશે એની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવાનો પ્રયત્ન કરશે એટલે આમ દબાશે, એટલે અંદરનું તરલ દબાશે એટલે અંદરનું દબાણ વધશે। તો સપાટી પરના સપાટી પરનું પૃષ્ઠતાણ ક્ષેત્રફળ ઘટાડવાનો પ્રયત્ન કરે છે જેના કારણે અંદરનું દબાણ અંદરનું દ્રવ્ય દબાય છે અને અંદરનું દબાણ વધે છે। એટલે અંદરનું દબાણ પી આઈ લખીએ અને બહારનું દબાણ પી ઓ લખીએ તો અંદરનું દબાણ વધારે હોય છે બહારના દબાણ કરતાં, બરાબર। હવે દબાણના તફાવતને કારણે શું લાગશે બળ લાગશે, તો દબાણના તફાવતને કારણે લાગતું બળ લખીએ તો કેટલું લખાશે, તો દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ। તો જુઓ આ એક અર્ધ ગોળાકાર ભાગ વિચારીએ આપણે આ બુંદનો, એટલે બુંદમાં બુંદનો જ આ તરફનો એક ભાગ વિચારીએ, આ ભાગ આ બુંદનો ભાગ, તો એના પર અંદરનું દબાણ અહીંયાનું દબાણ વધારે છે અહીંયાનું ઓછું એટલે આ તરફ બળ લાગશે એફ વન, એ કેટલું હશે તો દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ જેટલું હશે, દબાણનો તફાવત પી આઈ માઇનસ પી ઓ ક્ષેત્રફળ। તો આ સપાટી ઉપર એ બળ લાગે છે એનું ક્ષેત્રફળ કેટલું હશે, તો ધારો કે બુંદની ત્રિજ્યા છે આર,
કેટલે છે r તો આ ભાગનું ક્ષેત્રફળ આ ગોળાકાર ભાગ છે એટલે એ r છેદનું ક્ષેત્રફળ કેટલું થશે pi r square તો આટલું બળ લાગશે દબાણના તફાવતને કારણે હવે શું થશે તો આની આ મુક્ત સપાટી પર પુષ્ઠતાણ ઉદ્ભવશે અને પુષ્ઠતાણના કારણે આ સપાટી આમ ખેંચાશે આમ ખેંચાશે એટલે આ તરફ એના એની સપાટી પર એક બળ હશે પુષ્ઠતાણને કારણે લાગતું બળ તો પુષ્ઠતાણને કારણે લાગતું બળ કેટલું થશે તો પુષ્ઠતાણને કારણે લાગતું બળ પુષ્ઠતાણ ગુણ્યા લંબાઈ થાય મુક્ત સપાટી એક જ છે એટલે એક જ બળ આવશે લંબાઈ એટલે આ સપાટી પર લાગે છે તો આ સપાટીની લંબાઈ એટલે આ વર્તુળનો પરિઘ થશે એ વર્તુળની ત્રિજ્યા છે આર તો વર્તુળનો પરિઘ શું થશે ફોર પાય ટુ પાય આર વર્તુળનો પરિઘ શું થશે ટુ પાય આર હવે બે બળ લાગે છે એક આ તરફ એક આ તરફ પણ આ અર્ધ ગોળાકાર ભાગ અહીંથી છૂટો નથી થઈ જતો એટલે સંતુલનમાં છે તો અર્ધ ગોળાકાર ભાગના સંતુલન પરથી તમે શું લખી શકો કે આ બંને બળ કેવા છે સરખા ડાબી બાજુ જમણી બાજુના તો પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ પાય આર સ્ક્વેર બરાબર શું થશે એસ ઇન્ટુ ટુ પાય આર તો પાય પાય કેન્સલ એક આર કેન્સલ તો પીઆઈ માઇનસ પીઓ શું થશે એસ ડિવાઈડ બાય ટુ પાય આર ડિવાઈડ બાય પાય આર સ્ક્વેર તો ટુ એસ ડિવાઈડ બાય આર આ જવાબ આવશે આ છે અંદરનું દબાણ માઇનસ બહારનું દબાણ એટલે કે આ આટલું વધારાનું દબાણ એટલે પીઆઈ માઇનસ પીઓ ને કે શું વધારાનું દબાણ અને આર એ બૂંદની ત્રિજ્યા અને એસ પુષ્ઠતાણ તો બૂંદની અંદર વધારાનું દબાણનું સૂત્ર આપણે આ યાદ રાખશું કે આટલું દબાણ વધારાનું થશે કેવી રીતે વધશે તે ખબર પડી કે સપાટી પર રહેલું પુષ્ઠતાણ એને સંકોચે સંકોચે એટલે અંદરનું દબાણ વધે અંદરનું દ્રવ્ય દબાવવાને કારણે એવું જ સેમ ટુ સેમ છે પરપોટો તો પરપોટાની અંદર અંદરનો ભાગ ખાલી હશે બીજું કંઈ નહીં આ પ્રકારનું તો એમાં પણ સપાટી પર પુષ્ઠતાણ હોવાને કારણે અંદરનું દ્રવ્ય દબાશે અંદરની હવા દબાશે એ અંદરનું દબાણ વધારે હશે ને બહારનું ઓછું તો એના કારણે દબાણનો તફાવત જનરેટ થશે તો એ દબાણનો તફાવત કેટલો હશે એ શોધવાનું છે તો આમાં પણ આપણે અર્ધ ગોળાકાર ભાગ લઈએ પણ આમાંના અર્ધ ગોળાકાર ભાગમાં આ પ્રકારનું થશે તો દબાણના તફાવતને કારણે લાગતું બળ તો આ પ્રમાણે જ આવશે પરંતુ પુષ્ઠતાણને કારણે લાગતું બળ એ કેટલું આવશે તો આ એક મુક્ત સપાટીને કારણે લાગતું બળ અને અંદરની પણ મુક્ત સપાટી છે બૂંદની અંદર બે મુક્ત સપાટી હશે એટલે બંને સપાટી પર પુષ્ઠતાણને કારણે બળ લાગશે એફ ટુ એફ ટુ એટલે પુષ્ઠતાણને કારણે લાગતું બળ એટલે ટુ એફ ડેશ લખીએ અને એફ ડેશ બરાબર શું લખાશે એસ ઇન્ટુ એલ તો અહીંયા ટુ એસ ઇન્ટુ એલ થશે એટલે આ થશે ટોટલ કેટલું 4s pi r ખ્યાલ આવ્યો કારણ કે બૂંદની અંદર બે મુક્ત સપાટી હશે અંદરની અને બહારની તો બંને સપાટીને કારણે બળ લાગશે બંને સપાટી પર બળ લાગશે એ આટલું હશે બરાબર 2s ઇન્ટુ l તો આ અર્ધ ગોળાકાર ભાગ બૂંદ પરપોટાનો એ છૂટો પડી જતો નથી એટલે એના સંતુલન માટે આ જ લેવું પડશે f1 બરાબર f2 તો અહીંયા 2s થશે બે વડે ગુણાશે અહીંયા 2s એટલે અહીંયા કેટલું થશે 4s by r તો સેમ સૂત્ર પણ એક જ તફાવત એકમાં 2s બાય આર બીજામાં 4s બાય આર તો આ બંને સૂત્રની તારવણી તમારે કરવાની રહેશે બરાબર તો ખૂબ જ અગત્યનો ટોપિક આપણે કર્યો બૂંદ અને પરપોટો બરાબર છે ચાલો નેક્સ્ટ એના ઉપરના દાખલાઓ કરીએ દસ પોઈન્ટ વીસ વધેની અંદર 10.19 એની પહેલા ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યાના પારાના બૂંદ બૂંદ છે એની ત્રિજ્યા આપી છે કે 3 મિલીમીટર
અંદરનું દબાણ કેટલું હશે અંદરનું દબાણ શોધવાનું છે પારાનું તે તાપમાને પુષ્ઠતાણ 4.65 × 10⁻¹ ન્યૂટન પ્રતિ મીટર ને વાતાવરણનું દબાણ હવે જો બહારનું દબાણ કેટલું હશે બહારની સપાટી વાતાવરણના સંપર્કમાં એટલે બહાર દબાણ એક વાતાવરણ હશે ને એક વાતાવરણ એટલે 1.01 × 10⁵ પાસ્કલ લેવા કીધું છે બૂંદની અંદરનું વધારાનું દબાણ એટલે પીઆઈ માઇનસ પીઓ આ પણ શોધવાનું છે તો બૂંદ માટે પીઆઈ માઇનસ પીઓ બરાબર શું થશે 2s/r તો 2 × s બરાબર થશે 4.65 × 10⁻¹ ત્રિજ્યા એની કેટલી થશે 3 × 10⁻³ તો 2 × 4.65 / 3 તો જવાબ થશે 3.1 × 10⁻³ ઉપર જશે એટલે +3 − 1 એટલે 2 પાસ્કલ આટલો જવાબ આવશે આ વધારાનું દબાણનો જવાબ આવ્યો પીઆઈ માઇનસ પીઓ તો પીઆઈ કેટલું થશે તો પીઆઈ થશે 3.1 + PO તો 3100 + PO કેટલું છે વાતાવરણ દબાણ 101000 101000 + 3100 તો થશે 1.041 × 10⁵ પાસ્કલ આટલું અંદરનું દબાણ હશે ઈઝી છે નેક્સ્ટ નેક્સ્ટ ગણીએ 10.20 સાબુના દ્રાવણનું 20 °C તાપમાને પુષ્ઠતાણ 2.5 × 10⁻²⁺ ન્યૂટન પર મીટર 5 નેનો મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ ત્રિજ્યા કેટલી આવી છે 5 મિલીમીટર અંદરનું વધારાનું દબાણ એટલે પીઆઈ માઇનસ પીઓ શું છે આ સાબુના દ્રાવણના પરપોટા પરપોટા માટે શું આવે 4s/r તો 4 × s બરાબર 2.5 × 10⁻²⁺ ને ત્રિજ્યા 5 × 10⁻³ તો 25 × 100 એટલે આ થશે 10 × 5 × 10 −3 ઘાત ઉપર જશે એટલે +3 × 3 માંથી 2 એટલે 1 ઘાત એટલે 100/5 એટલે 20 પાસ્કલ થશે પીઆઈ માઇનસ પીઓ વધારાનું દબાણ કેટલું આવશે 20 પાસ્કલ જો આ પરિણામનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર 40 cm રચાય ધ્યાન આપજો હવે દ્રાવણમાં અહીંયા પરપોટો રચાય છે કેટલી ઊંડાઈએ 40 cm ઊંડાઈએ તો અહીંયા આગળ બહારનું દબાણ કેટલું હશે એ પહેલાં શોધીએ બરાબર તો બહારનું દબાણ એ 40 cm ઊંડાઈએ દબાણ જેટલું હશે એટલે ρgh આવશે ઘનતા તો સાબ પરપોટો પાણીમાંના સાબુના દ્રાવણની અંદર રચાય છે એટલે ઘનતા સાબુના દ્રાવણની લેવાની રહેશે સાબુનું દ્રાવણ એટલે પાણી જેટલી લઈએ આપણે અથવા તો જો ટેબલની અંદર આપી હોય સાબુના દ્રાવણની ઘનતા તો એ લઈ શકાય પણ લગભગ આપી હશે નહીં એટલે આપણે પાણીની ઘનતા જ લેવાની રહેશે તો 10³ kg/m³ જી 9.8 અને ઊંડાઈ કેટલી 40 cm તો આ કેટલું થશે 40 × 9.8 392 એટલે 3.92 × 10⁵ પાસ્કલ થયું બહારનું દબાણ હવે વધારાનું દબાણ પીઆઈ માઇનસ પીઓ બરાબર શું થશે હવે પરપોટો જ છે પણ પરપોટો સાબુના દ્રાવણની અંદર છે દ્રાવણની અંદર છે એટલે બહાર આવી ગયું સાબુનું દ્રાવણ એટલે બહારની સપાટી હવાના સંપર્કમાં નથી એટલે મુક્ત નથી એટલે મુક્ત સપાટી પરપોટો છે છતાં પણ કેટલી થઈ ગઈ એક જ કઈ અંદરની તો એક જ મુક્ત સપાટી હોય તો તમારે સૂત્ર 2s/r વાપરવાનું રહેશે આ ખૂબ જ અગત્યનો સવાલ આ કારણના કારણે પરપોટો હોવા છતાં આપણે 2s/r લખ્યું છે એટલા માટે તો 2 × s પુષ્ઠતાણ કેટલું છે 2.5 × 10⁻²⁺ ડિવાઈડ બાય ત્રિજ્યા કેટલી છે તો 5 × 10⁻³ તો કેટલું થશે 10 પાસ્કલ થશે તો આના પરથી અંદરનું દબાણ કેટલું થશે 10 પાસ્કલ + PO એટલે 10 × 392000 તો આ થશે અંદરનું દબાણ 392010 તો એને આપણે લખી શકીશું 3.92 × 10⁵ પાસ્કલ
આટલું વધારાનું દબાણ હશે, આટલું અંદરનું દબાણ હશે. ચાલો અહીં આગળ એક ગડબડ આપણી થઈ કે આપણે આટલા સ્તંભના કારણે તો દબાણ ગણ્યું, પણ ઉપરથી વાતાવરણનું દબાણ પણ હશે, એટલે આની અંદર વાતાવરણનું દબાણ ઉમેરવું પડશે. તો વાતાવરણનું દબાણ ઉપર ઉમેરીએ તો 1.01 × 10⁵ પાસ્કલ, તો આની અંદર 1.01 ઉમેરીએ તો કેટલું થશે, તો 4.93 × 10⁵ પાસ્કલ થશે. એટલે અહીંયા આવશે 4.93000, તો આ થશે 4.93010, તો 4.93 × 10⁵ પાસ્કલ આવશે. તો અહીં એક મિસ્ટેક આપણે કરી છે, સાબુના દ્રાવણની ઘનતા અહીં આગળ આપણે લેવાની છે 0.4. મેં કીધા એ પ્રમાણે આ પાણી નથી, સાબુનું દ્રાવણ છે, તો અહીં સાબુના દ્રાવણની ઘનતા આપવી જોઈએ. હવે મારી બુકમાં નથી, કદાચ તમારી બુકમાં આપી હોઈ શકે. તો સાબુના દ્રાવણની ઘનતા આપણે કેટલી લઈશું, 1.2. સાબુના દ્રાવણની ઘનતા થશે 1.2 × 10³. અને ઊંડાઈ 40 સેન્ટીમીટર છે, તો મીટરમાં 0.4 થશે. આ મિસ્ટેક છે આપણી. તો અહીં જુઓ, આપણે એક ગરબડ કરી, અહીં આગળ જે પાણીની ઘનતા લીધી આપણે એ નથી લેવાની, પણ સાબુના દ્રાવણની ઘનતા લેવાની છે 1.2 × 10³ કેજી પર મીટર ક્યુબ. જી થશે 9.8 અને ઊંડાઈ સેન્ટીમીટરમાં છે એટલે 0.4 મીટર થશે. તો 1.2 × 0.4 × 9.8 કેટલું થશે, 4.704 × 10³ એટલે 4704 લખાય. એમાં આપણે ઉમેરી દઈએ 101000, તો થશે 1.05704 × 10⁵ પાસ્કલ. તો અહીંયા 1.05704 + 10 કરીએ તો જવાબ આવશે 1.05714 એટલે 1.05 × 10⁵ પાસ્કલ આ જવાબ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આવી નાનકડી મિસ્ટેક તકલીફ આપી શકે.